નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જયેશ પૂજારા નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનો જે ચૌદમો પાઠ છે લોકશાહીમાં સમાનતા તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો ભારત દેશ છે તે લોકો વડે લોકો થકી અને લોકો દ્વારા ચાલતું આપણા ભારત દેશમાં શાસન છે એટલે આપણો દેશ છે એ લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશમાં સમાનતા વિશે છે તે પાઠની અંદર આપણે આજે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ તો કે ભારત એક લોકશાહી દેશ છે કે ભારત કેવો દેશ છે તો કે લોકશાહી દેશ છે ભારત દેશ છે તેમાં લોકો વડે લોકો થકી અને લોકો દ્વારા ચાલતું શાસન છે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવેલી છે કે વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો આપણો દેશ છે અને આપણા દેશનું સંચાલન કરવા માટે છે તે બંધારણની રચના કરવામાં આવેલી છે કે બંધારણને આધીન જ છે તે આપણા દેશમાં કાયદા ઘડવામાં આવે છે બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય છે કે બંધારણ શું છે તો કે દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છે કે બંધારણમાંથી આપણે સંચાલન કેવી રીતે કરવું દેશનું તેનું માર્ગદર્શન છે તે મળી રહે છે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે કે ભારતનું બંધારણ કેવું છે તો કે લેખિત બંધારણ છે ભાષા જાતિ ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારુ સંચાલન થાય આ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે કે ભાષા છે જાતિ છે ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારુ એટલે કે સરસ મજાનું સંચાલન થાય આ માટે બંધારણમાં છે તે અનેક જોગવાઈઓ કરવામાં આવેલી છે આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવ ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી કે આપણો દેશ ઘણો મોટો છે ઘણો વિશાળ છે અને ભિન્નતા ધરાવતો દેશ છે આપણા દેશમાં ઘણી બધી બાબતોમાં ભિન્નતા છે જેમ કે ભાષામાં ભિન્નતા ધર્મમાં ભિન્નતા જાતિમાં ભિન્નતા આવી વગેરે બાબતોમાં ભિન્નતા ધરાવતો દેશ છે હવે એટલા માટે અહીંયા ભારતમાં જો સંચાલન માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવે તો સંચાલન છે તે યોગ્ય રીતે થતું નથી એટલા માટે સંચાલન યોગ સંચાલન યોગ્ય રીતે કરવા માટે એક વિશેષ પ્રકારની છે તે વ્યવસ્થા કરવી પડે છે હવે આપણા દેશમાં આર્થિક સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે કે આપણા દેશમાં આર્થિક રીતે બધાને સમાન તક મળે સામાજિક રીતે અને ધાર્મિક આ બધા જ રીતે છે બધાને સમાન તક મળી રહે એટલા માટે આપણું બંધારણ છે તે તૈયાર કરવામાં આવેલું છે અને આ બંધારણ તૈયાર કરનારે છે તે બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવેલું છે હવે સમાનતા એટલે શું તે આપણે જોઈએ તો કે ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે કે ભારતના બંધારણમાં છે સૌને છે તે સમાન તક આપેલી છે કોઈ પણ જાતના ભેદભાવ વગર છે બધાને સમાન તક આપેલી છે હવે આ સમાનતા એટલે સૌ સમાન અને સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે કે આ સમાનતા એટલે શું તો કે સમાનતા એટલે સૌ સમાન કે બધા સરખા અને સૌને સન્માન અને બધાને સન્માન આપવું એવા આશય સાથે છે કે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે હવે સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ કે અહીંયા સૌને સમાન અધિકાર એટલે શું તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ કે અહીંયા કાયદો છે એ બધા માટે છે એક સરખો લાગુ પાડી શકાશે અને બધા લોકો છે તે કાયદાનું છે તે રક્ષણ કરશે દરેક માટે કાયદો પણ સરખો રહેશે અને બધા છે તે કાયદાનો અમલ પણ કરશે હવે કાયદાને આધારે સમાનતાના પ્રકારો છે તો પેલું છે ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા ત્યાર પછી ભાષા કે બોલીને આધારે સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા લિંગ આધારિત સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા આ બધી સમાનતાઓ છે એ કાયદાને આધારે આપેલી છે હવે ખરું કહેવાય તે આપણે જોઈએ તો કે કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે કે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે સમાનતાનું કે કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે અને આ સમયે એક ખેલાડીને સાયકલ બીજાને મોટર અને ત્રીજી વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા ન કહી શકાય કે કોઈ વ્યક્તિ હોય હવે એક વ્યક્તિને સાયકલ જવાનું કે બીજાને મોટર અને ત્રીજાને દોડીને છે એક જ સ્થળે પહોંચવાનું કે તો એ સમાનતા કહેવાય નહીં તો કારણ કે એમાં ભેદભાવ છે એકને સાયકલ આપી એકને મોટર સાયકલ આપીને ત્રીજા વ્યક્તિને શું તો કે દોડતા જવાનું કીધું એટલે એમાં ભેદભાવ થયો કહેવાય એટલે એ સમાનતા કહી શકાય નહીં અને આ માટે ત્રણેયને સાયકલ મોટર કે દોડતા રાખવામાં આવે તો જ સૌને સમાન અવસર મળ્યો કહેવાય કાં ત્રણેય છે તે સાયકલ જવાનું કે કાં ત્રણેની મોટર સાયકલ દોડતા જવાનું કે તો જ સમાન અવસર મળ્યો કહેવાય હવે એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી કહેવાય હવે આપેલ ચિત્રમાં જુઓ અને સમાનતા અંગે ચર્ચા કરો કે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે અને એમાં આપણે સમાનતા અંગે ચર્ચા કરવાની છે પેલું છે સમાનતાનું ચિત્ર છે કે અહીંયા એક પુરુષ છે તેને તે એક પાટલી ઉપર ઊભો છે ત્યાર પછી એનાથી નાનું બાળક છે તે પણ એક પાટલી ઉપર ઊભું છે અને એનાથી નાનું બાળક છે તે પણ એક પાટલી ઉપર ઊભું છે અને એ નાના બાળકને છે તે ગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે તે દેખાતું નથી તો એને સમાન તક મળી નથી કે અહીંયા હવે બાજુનું ચિત્ર છે એમાં ન્યાય ન્યાય કરેલો છે કે પુરુષ છે તે પાટલી ઉપરથી નીચે ઊભો રહે છે જ્યારે બાળક છે તેને પાટલી ઉપર ઊભું છે અને એનાથી નાનું બાળક છે એને બે પાટલી રાખી અને પછી છે એને ઊભો રાખેલો છે જેથી કરીને ગ્રાઉન્ડમાં બધું જોઈ શકે છે અને આ રીતે છે એ ન્યાય કરેલો છે તો આ સમાન તક એમને મળી કહેવાય હવે આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો હવે અહીં સુવિધા પૂરી પાડવી એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય કે આપ સૌ છે હવે ચિત્રના આધારે પણ આપણે સમાનતા જોઈએ એટલે સરળતાથી સમાનતા અંગે તમે સમજી શક્યા હશો અને અહીં સુવિધા પૂરી પાડવી એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય છે અને આમ જોવા જઈએ સમાનતા એટલે સૌને માટે સરખું અને સૌને સમાન તક કે સમાનતા એટલે શું તો કે સૌને માટે સરખું અને સૌને સમાન તક ભણવા વિકસવા ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્ત્વનો થઈ પડે છે કે ભણવા માટે વિકસવા માટે ધંધા રોજગાર માટે કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશમાં સમાનતાનો અધિકાર આપેલો છે અને એ સમાનતાનો અધિકાર છે તે મહત્વનો થઈ પડે છે હવે આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્ત્વનો છે અને આપણા સૌમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે કે આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ જે સમાનતાનો અધિકાર છે એ ખૂબ જ મહત્ત્વનો છે અને આપણા સૌમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે હવે આપણે મતાધિકારમાં સમાનતા જોઈએ તો કે સૌને છે તે મત આપવાનો અધિકાર આપેલો છે હવે આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવેલી છે કે આપણું બંધારણ છે ભારતનું એ બંધારણમાં સૌને છે તે સમાન તક આપવામાં આવેલી છે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી દેશ કે આપણે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એને શું કહેવામાં આવે તો કે લોકશાહી કહેવામાં આવે હવે લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે કે આપણી સરકારની રચના છે એ શેના વડે થાય છે તો કે લોકોના મતદાન વડે જ છે તે સરકારની રચના થાય છે કે લોકો પોતાનો મત આપે અને ત્યાર પછી પોતાનો પ્રતિનિધિ છે તે ચૂંટી કાઢે લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયત થી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે કે લોકશાહીનું સૌથી નાનામાં નાનું એકમ જે ગ્રામ પંચાયત છે ત્યાંથી શરૂ કરીને દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની છે તે ચૂંટણી મતદાન દ્વારા થાય છે હવે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે અને મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે કે અઢાર વર્ષથી મોટી ઉંમરનો કોઈ પણ નાગરિક હોય એને મત આપવાનો અધિકાર આપેલો છે પરંતુ અહીંયા એનું મતદાર યાદીમાં છે તે નામ નોંધાયેલું હોવું જોઈએ તો તે નાગરિક છે તે મતદાન કરી શકે છે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલી છે કે ધર્મ છે ભાષા છે લિંગ છે બોલી છે અને આર્થિક અસમાનતા વચ્ચે પણ સૌને છે તે બંધારણમાં સમાન તક આપવામાં આવેલી છે દરેકને મતદાન કરવાનો અધિકાર છે અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે કે મતદાન કરવાના અધિકાર અંગ અધિકાર વિશે રોચક વિગતો પણ સામે આવે છે કે કોઈ ધાક ધમકી દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે કે કોઈ ધાક ધમકી અથવા તો દાદાગીરી અથવા તો ડરને આધીન છે તે લોકો મતદાન ન કરે એટલા માટે લોકોને જાગૃત કરવામાં પણ આવે છે મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે કે મતનું મહત્ત્વ લોકોને સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા પણ કરે છે અને ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે કે અહીંયા મતદાન વિશે જાગૃત કરવા માટે લોકોને શું કરવામાં આવે છે તો કે જાહેરાત અને વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને એના થકી છે તે મતદારોને જાગૃત કરવામાં આવે છે ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે કે ચૂંટણી પંચ છે એ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે અને ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો કે જેનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય એ દરેક મતદાર છે એ મતદાન કરી શકે એટલા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે હવે આપણે જોઈશું બાળમજૂરી તો કે સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સમાનતા અંગે સમાનતા કોને કહેવાય એ અંગે બંધારણમાં કેટલી બાબ કેટલીક બાબતે છે તે ચોક્કસ માર્ગદર્શન આપેલું છે આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે કે આપણા બંધારણમાં છે તે સમાનતા અંગે ચોક્કસ માર્ગદર્શન આપેલું છે છતાં પણ કેટલીક વખત છે તે અસમાનતા જોવા મળે છે અને આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય ગણાય છે કે આવી અસમાનતામાં બાળમજૂરી છે એ મુખ્ય ગણાય છે બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય કે કોઈ વ્યક્તિ છે પોતાના બાળકને જો મજૂરી કરાવતું હોય તો એ શિક્ષણ મેળવવાના અધિકારનો શું ગણાય તો કે ભંગ ગણાય છે આપણા દેશના સૌ નાગરિકોને છથી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે કે આપણા દેશના સૌ નાગરિકને છથી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો છે તે અધિકાર આપેલો છે અને આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલો છે આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે કે આધુનિક સમયમાં છે તે ઉચ્ચ ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ અત્યારે હવે ક્યાંક ક્યાંક જોવા મળે છે બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે કે બાળકોને શાળામાં ભણવાની ઉંમર હોય હવે એ ઉંમરે જો તેની પાસે મજૂરી કરવામાં કરાવવામાં આવે તો તે એક ગુનાને પાત્ર બને છે ચૌદ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય હવે આપણે જોઈએ શ્રમ અને મહેનતાણું તો કે એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે કે એક જ સરખું કામ કરતા હોય તેમાં પુરુષ અને મહિલા વચ્ચે જે મજૂરી ચૂકવવાની હોય તેમાં ભેદભાવ રાખવામાં આવે છે અને ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળ મજૂર પણ રાખવામાં આવે છે કે મહેનતાણું છે તે ઓછું આપવું પડે એટલા માટે ઘણી બધી જગ્યાએ છે તે બાળમજૂરી પણ બાળમજૂરી પણ રાખવામાં આવે છે હવે કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે તેમને આ કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે કે કેટલાક કામ છે તે દિવ્યાંગ વ્યક્તિઓ જોડે પણ કરાવવામાં આવે છે અને આ કામ માટે તેમને મહેનતાણું છે તે ખૂબ જ ઓછું આપવામાં આવે છે લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ છે તે અમલી કરાવવામાં આવેલી છે કે લોકશાહીમાં છે તે દિવ્યાંગ વ્યક્તિનું શોષણ ન થાય એ માટે સરકારે છે તેમને તાલીમ આપી પગભર કરી અને ઘણી બધી સરકારો છે તે યોજના અમલમાં મૂકેલી છે આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ થઈ પડે છે અને દિવ્યાંગો સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે આ અન્યાય છે કે આપણી આસપાસ આવા જો દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવો એ આપણી ફરજ થઈ પડે છે અને દિવ્યાંગો છે સ્ત્રી અને નાના બાળકો છે હવે એમને ઓછા પૈસા ચૂકવવામાં આવે તો આ અન્યાય થયો કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો આપણે અભ્યાસ કરીએ હવે આગળનો જે અભ્યાસ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું ધન્યવાદ